हेलो फ्रेंड्स, वेलकम इन माय यूट्यूब चैनल। तो आज आपणे डिस्कशन करवाना छे ब्लड सर्क्युलेशन इन द हार्ट। बराबर, मतलब के हूँ तमने फिगर दोरी स्टेप बाय स्टेप समझाईश के कई रीते ब्लड सर्क्युलेशन हार्ट ने अंदर सर्क्युलेट थतुं होय। बराबर, तो सौथी पहेला आ आपणे दोरी सुपीरियर वेना कहेवा। बराबर, हवे सुपीरियर वेना कहेवानी अंदर शुं हशे? डी ऑक्सिजनेटेड ब्लड। पण डी ऑक्सिजनेटेड ब्लड केवुं? जे बॉडी ना अपर पार्ट मधी लागशे। बराबर, अपर पार्ट नी साइड मधी डीऑक्सीजनेटेड ब्लड कोण लागशे? सुपीरियर वेना कहेवा। नीचेना भाग नी अंदर थी आवती हशे इन्फीरियर वेना कहेवा। बराबर, नीचेना भाग नु जे डीऑक्सीजनेटेड ब्लड हशे बॉडी नु ए कोना द्वारा आवतु हशे? इन्फीरियर वेना कहेवा। बराबर, तो आ सुपीरियर वेना कहेवा अने इन्फीरियर वेना कहेवा बंने ओपन थशे राइट एट्रियम में। बराबर, आ सुपीरियर वेना कहेवानुं डीऑक्सीजनेटेड ब्लड आव्युं अने नीचेथी आव्युं इन्फीरियर वेना कहेवानुं ब्लड। ए बंने डीऑक्सीजनेटेड ब्लड क्यां खाली थशे? राइट एट्रियम में। बराबर, अने जे हार्ट हशे तो हार्ट नी अंदर थी आवतुं हशे कोरोनरी साइनस नुं ब्लड। कोरोनरी साइनस नुं ब्लड। बराबर, तो आ त्रणे जे डीऑक्सीजनेटेड ब्लड हशे ए सौथी पहेला कलेक्ट थशे राइट एट्रियम में। बराबर, हवे राइट एट्रियम नी अंदर ब्लड आव्युं तो राइट एट्रियम माथी ब्लड नेक्स्ट पास थशे राइट वेंट्रिकल। बराबर, आ राइट एट्रियम अने त्यांथी ब्लड पास थशे राइट वेंट्रिकल। पण सेना द्वारा पास थशे? तो ट्राइकस्पिड वाल्व द्वारा। વિડિયો જ્યારે પૂરો થશે ત્યારે ઉપર હું તમને વાલ અને કેટલા ચેમ્બર આવેલા એના વિશે વાત કરીશું। તો હવે જે સુપીરિયર વેના કહેવાય ઇન્ફીરિયર વેના કહેવામાંથી ડીઓક્સિનેટેડ બ્લડ રાઈટ એટ્રિયમમાં આવ્યું તો રાઈટ એટ્રિયમમાંથી બ્લડ નેક્સ્ટ સેમાં પાસ થશે રાઈટ વેન્ટ્રિકલમાં। બરાબર, હવે રાઈટ વેન્ટ્રિકલની અંદર કેવું બ્લડ આવ્યું? ડીઓક્સિજનેટેડ। બરાબર, અને રાઈટ વેન્ટ્રિકલમાં કેવું બ્લડ હતું? ડીઓક્સિજનેટેડ। હવે આ જે રાઈટ વેન્ટ્રિકલની અંદર ડીઓક્સિજનેટેડ બ્લડ આવ્યું એ અહીંયાથી પલ્મોનરી વાલ્વ દ્વારા તેમજ હશે પલ્મોનરી આર્ટરીમાં। પલ્મોનરી આર્ટરીમાં। બરાબર, હવે પલ્મોનરી આર્ટરી ક્યાં ખુલતી હશે? તો લંગ્સ ની અંદર, બંને બાજુ। તો આ પલ્મોનરી આર્ટરી દ્વારા રાઈટ વેન્ટ્રિકલ માંથી બ્લડ ક્યાં જશે? લંગ્સ માં। કેમ જશે? કારણ કે જે ડીઓક્સિજનેટેડ વાળું બ્લડ રહ્યું એને હવે થવાનું છે ઓક્સિજનેટેડ વાળું। બરાબર, એને શુદ્ધ થવાનું, તો એના માટે રાઈટ વેન્ટ્રિકલ માંથી બ્લડ ક્યાં જશે? પલ્મોનરી આર્ટરી થી લંગ્સ માં। લંગ્સ માંથી પ્યોરિફિકેશન થશે બ્લડ નું અને પલ્મોનરી વેઇન થ્રુ સેમાં આવશે લેફ્ટ એટ્રિયમ। સેમ બ્લડ આવશે લેફ્ટ એટ્રિયમ માં। કોના દ્વારા આવશે? તો પલ્મોનરી વેઇન દ્વારા। બરાબર, પલ્મોનરી વેઇન દ્વારા ઓક્સિજનેટેડ બ્લડ ક્યાં ખાલી થશે? લેફ્ટ એટ્રિયમ માં। હવે લેફ્ટ એટ્રિયમ ની અંદર બ્લડ આવ્યું તે કેવું હશે? ઓક્સિજન વાળું। બરાબર, મતલબ કે ઓક્સિજનેટેડ બ્લડ હશે તો એ બ્લડ લેફ્ટ એટ્રિયમ માંથી ખાલી થશે લેફ્ટ વેન્ટ્રિકલ માં। ક્યાં ખાલી થશે? લેફ્ટ વેન્ટ્રિકલ માં। કોના દ્વારા ખાલી થશે? તો બાયકસ્પિડ વાલ્વ દ્વારા। સેના દ્વારા ખાલી થશે? બાયકસ્પિડ વાલ્વ દ્વારા। બરાબર, હવે લેફ્ટ વેન્ટ્રિકલ ની અંદર બ્લડ આવી ગયું પણ કેવું આવી ગયું? ઓક્સિજન વાળું। બરાબર, લેફ્ટ વેન્ટ્રિકલ ની અંદર બ્લડ કેવું થઈ ગયું? ઓક્સિજન વાળું। હવે અહીંયા શું થશે કે અહીંયા એઓટિક વાલ્વ આવેલો હશે। કયો વાલ્વ આવેલો હશે? એઓટિક। અહીંયા વાલ્વ હશે એ હશે પલ્મોનરી વાલ્વ। બરાબર, હવે અહીંયા એઓટિક વાલ્વ દ્વારા બ્લડ સેમાં પુશ થશે એઓટામાં। હવે એઓટામાંથી ઉપરની બાજુ બ્રાન્ચ પડશે, બરાબર, જેને એસેન્ડિંગ એઓટા કહેવાય કે જે અપર પાર્ટ ની અંદર બ્લડ સપ્લાય કરશે, અને સેકન્ડ એક પાર્ટ પડશે કે ડિસેન્ડિંગ એઓટા। ડિસેન્ડિંગ એઓટા। બરાબર, ડિસેન્ડિંગ એઓટા શું કરશે? તો ઓક્સિજન વાળું બ્લડ ક્યાં સપ્લાય કરશે? નીચેના પાર્ટમાં। બરાબર, એસેન્ડિંગ એઓટા હશે તો એ ઉપરના પાર્ટમાં। હવે આની અંદર
જે આપણે હાર્ટ ની વાત કરતા હોય તો એ વખતે એક વસ્તુ ક્લિયર કટ રાખવાની કે હાર્ટ નું જે રાઈટ સાઈડ નું ભાગ રહ્યો એ રાઈટ સાઈડ ના ભાગ ની અંદર ઓલવેઝ કેવું બ્લડ હશે ડીઓક્સિજનેટેડ બ્લડ બરાબર રાઈટ સાઈડ ની અંદર કેવું બ્લડ હશે ડીઓક્સિજનેટેડ બ્લડ અને એ શું કરતું હશે ઇનપુટ બરાબર મતલબ કે અંદર બ્લડ ભરાતું હશે અને નેક્સ્ટ સાઈડ જે લેફ્ટ સાઈડ નો ભાગ રહ્યો એ લેફ્ટ સાઈડ ની ભાગ કેવું બ્લડ હશે ઓક્સિજનેટેડ બ્લડ હશે ઓલવેઝ બરાબર અહીંયા જે લેફ્ટ સાઈડ નો ભાગ રહ્યો ત્યાં કેવું બ્લડ હશે ઓક્સિજન વાળું બ્લડ હશે અને એ શું કરવાનું કામ કરશે આઉટપુટ બરાબર મતલબ કે બોડી ને સપ્લાય કરવાનું કામ કરશે લેફ્ટ સાઈડ નો ભાગ રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ બરાબર અહીંયા આપણે પલ્મોનરી આર્ટરી અને પલ્મોનરી વેઇન ની વાત કરી હતી નોર્મલી આર્ટરી ની અંદર ઓક્સિજનેટેડ બ્લડ હોય અને વેઇન ની અંદર કેવું હોય ડીઓક્સિજનેટેડ બ્લડ બરાબર પણ અહીંયા જ્યારે પલ્મોનરી ની વાત આવે તો એ વખતે એ વસ્તુ ઓપોઝિટ હોય બરાબર જે પલ્મોનરી આર્ટરી હશે એની અંદર કેવું બ્લડ હશે ડીઓક્સિજનેટેડ અને જે પલ્મોનરી વેઇન હશે એની અંદર કેવું બ્લડ હશે ઓક્સિજનેટેડ બરાબર હવે પલ્મોનરી વેઇન વાળું બ્લડ ક્યાં ખાલી રહે લેફ્ટ એટ્રિયમમાં અને જે અહીંયાથી રાઈટ જે વેન્ટ્રિકલ છે રાઈટ વેન્ટ્રિકલમાંથી બ્લડ ક્યાં જાય લંગ્સમાં બરાબર તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની હોય અને આની અંદર ચાર વાલ્વ આવેલા હોય એની અંદર સૌથી પહેલા રાઈટ એટ્રિયમ અને રાઈટ વેન્ટ્રિકલ વચ્ચે જે વાલ્વ હોય એને ટ્રાઇકસ્પિડ વાલ્વ કહેવાય લેફ્ટ એટ્રિયમ અને લેફ્ટ વેન્ટ્રિકલ વચ્ચે હોય તો એને બાયકસ્પિડ વાલ્વ કહેવાય બરાબર પછી અહીંયા જે રાઈટ વેન્ટ્રિકલ ની અંદર જે વાલ્વ આવેલો હોય એને કહેવાય પલ્મોનરી વાલ્વ અને લેફ્ટ વેન્ટ્રિકલ ની અંદર આવેલો વાલ્વ એને કહેવાય એઓર્ટિક વાલ્વ બરાબર તો આ રીતે બ્લડ મેં તમને સમજાવ્યું કે સુપિરિયર વેના કહેવાય ઇન્ફિરિયર વેના કહેવાય અને કઈ રીતે હાર્ટ ની અંદર ખાલી થાય અને કઈ રીતે ઓક્સિજનેટેડ થઈ અને પછી કઈ રીતે લેફ્ટ વેન્ટ્રિકલમાંથી એઓર્ટા થ્રુ ફૂલ બોડીમાં પાસ થાય બરાબર તો આપણે સર્ક્યુલેશનની ટોટલ વાત કરી દીધી હવે નેક્સ્ટ આપણે વાત કરીશું અને ડાયાગ્રામ થ્રુ સમજીએ કે જે સમજવાની અંદર એકદમ ઈઝી રહે તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે સુપિરિયર વેના કહેવાય પ્લસ ઇન્ફિરિયર વેના કહેવાય પ્લસ કોરોનરી સાઇનસ બરાબર આ ત્રણમાંથી કેવું બ્લડ આવ્યું ડીઓક્સિજનેટેડ બ્લડ ક્યાં ખાલી મૂકાઈ ગયું રાઈટ એટ્રિયમમાં બરાબર રાઈટ એટ્રિયમમાંથી બ્લડ ક્યાં આવ્યું હતું રાઈટ વેન્ટ્રિકલમાં બરાબર પણ કોના દ્વારા આવ્યું હતું તો અહીંયા લખી દેવાનું ટ્રાઇકસ્પિડ વાલ્વ બરાબર સેના દ્વારા આવ્યું હતું ટ્રાઇકસ્પિડ વાલ્વ રાઈટ વેન્ટ્રિકલમાંથી આપણે બ્લડને ક્યાં મૂકી દીધું પલ્મોનરી ઓક્સિજનેટેડ થઈ અને બ્લડ આવશે પલ્મોનરી વેન બરાબર અહીંયાથી બ્લડ ક્યાં આવશે લંગ્સમાંથી પલ્મોનરી વેન જ્યારે પલ્મોનરી વેન ની અંદર બ્લડ આવશે તો એ બ્લડ કેવું થઈ ગયું હશે ઓક્સિજનેટેડ બરાબર પલ્મોનરી વેન માંથી બ્લડ આયા પછી નેક્સ્ટ પલ્મોનરી વેન વાળું બ્લડ ક્યાં ખાલી જશે લેફ્ટ એટ્રિયમ બરાબર હવે બધું ઓક્સિજન વાળું બ્લડ હશે અહીંયા ડીઓક્સિજનેટેડ વાળાની વાત આપણે પૂરી કરી બરાબર તો લેફ્ટ એટ્રિયમમાં બ્લડ આવ્યું તો લેફ્ટ એટ્રિયમમાંથી બ્લડ પાછું ક્યાં જશે લેફ્ટ વેન્ટ્રિકલમાં બરાબર પણ કોના દ્વારા જશે બાયકસ્પિડ વાલ્વ દ્વારા બરાબર બાયકસ્પિડ વાલ્વ દ્વારા લેફ્ટ એટ્રિયમમાંથી ક્યાં બ્લડ આવી લેફ્ટ વેન્ટ્રિકલમાં પણ લેફ્ટ વેન્ટ્રિકલમાંથી બ્લડ આપણે ક્યાં મોકલવાનું એઓર્ટામાં બરાબર પણ એઓર્ટામાં સેના દ્વારા જશે એઓર્ટિક વાલ્વ દ્વારા બરાબર તો અને એઓર્ટામાંથી આપણે હમણાં જેમ સમજાવ્યું એમ એસેન્ડિંગ અને ડિસેન્ડિંગ એઓર્ટા થ્રુ ફૂલ બોડી ની અંદર ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય થશે બરાબર તો અહીંયા આપણે બધી વસ્તુ આવી ગઈ અહીંયા તમે ટ્રાઇકસ્પિડ પછી પલ્મોનરી બરાબર પછી બાયકસ્પિડ અને એઓટી બરાબર આપણે ચારે ચાર વાલ્વ આવી ગયા રાઈટ એટ્રિયમ રાઈટ વેન્ટ્રિકલ બરાબર લેફ્ટ એટ્રિયમ લેફ્ટ વેન્ટ્રિકલ ચારે ચાર વેન્ટ્રિકલ આવી ગયા બરાબર તો આ આખી સર્ક્યુલેશન આ રીતે ડાયાગ્રામ થ્રુ પણ તમે બતાવી શકો ઓકે થેન્ક યુ